राजकोट शहेरना सर्वेश्वर चौकमां आवेली पटोळानी दुकाननुं शटर उचकी अने अंदरनो काचनो दरवाजो तोड़ी कारमां आवेला तस्करो 75 लाखनी किंमतना पटोळा चोरी जता चकचार मची गई। पोलीसे सीसीटीवी फूटेजने आधारे तपासनो धमधमाट शुरू कर्यो छे। मोटे भागे बंद रहेती आ दुकानमां गया शनिवारे ज हरियाणा राजस्थानथी पटोळानो जत्थो आव्यो होवाथी दुकान खोली अने अंदर मूक्यो हतो। આજે વહેલી સવારે 3-5 વાગ્યાના સમયગાળામાં લાખોના પટોળા ચોરી જવાયા છે। જાણભેદુની સંડોવણીની શંકાએ એ ડિવિઝન ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। દુકાનની અંદર સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ બંધ હોવાથી પોલીસે બહારની સાઇડના અલગ અલગ કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે। કોમ્પ્લેક્સના ચોકીદાર બલબહાદુર બુદ્ધિરામ ચૌધરીએ જણાવ્યું કે પોતે અહીં ચોરી થઈ તેની પાછળની સાઇડ સેલરમાં હતો। સવારે 5 વાગે તેને અને પત્ની દિલકુમારીને કાચ ફૂટવાનો અવાજ આવતા પોતે આગળ દોડી આવ્યો ત્યારે તેણે સફેદ રંગની ઇકો કારમાં કેટલાક શખ્સોને વિજયસન્સ પટોળામાંથી થેલા ચોરીને ભાગતા જોયા હતા। તેણે પડકાર કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તસ્કરો કાર લઈને નીકળી ગયા। દુકાનની અંદરના સીસીટીવી કેમેરા પોલીસે ચેક કર્યા પરંતુ તેમાં રેકોર્ડિંગ બંધ હોવાનું જણાયું હતું। દુકાનદાર પણ રેકોર્ડિંગ નહીં થતું હોવાની વાતથી અજાણ હતા। હાલ પોલીસે બહારની સાઇડના સીસીટીવી કેમેરા ચેક કરી અને ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં વિજય સન્સ દુકાન છે સાડીની, એ દુકાનમાં વહેલી સવારે ચોરી થયેલી છે અને દુકાનમાં શટર ઊંચું કરીને અંદરથી સાડીઓ પટોળા સાડીઓ લઈ ગયેલ છે, તેની તપાસ અત્યારે ચાલુ છે। અત્યારે એમની પાસે કોઈ હિસાબ નથી, એ બિલો કેટલા સાડીઓ હતી દુકાનમાં એનું તમામ બિલો એ લોકો લઈને પછી હિસાબ કરીને અમને જણાવશે કે કેટલી કિંમતની સાડીઓ હતી। ના, એ તો એમની દુકાન દુકાનની અંદર જે સીસીટીવી છે રેકોર્ડિંગ બંધ છે હાલ, તો એમને પણ ધ્યાન ઉપર નથી કે રેકોર્ડિંગ બંધ છે। અત્યારે જોવામાં આવ્યું તો ખબર પડી કે ભાઈ રેકોર્ડિંગ ખાસા ટાઈમથી બંધ છે અને દુકાન પણ 4 મહિનાથી બંધ છે, કોઈ ઉપયોગ કરતા નથી। પછી અત્યારે જે બનાવ બન્યું છે એની તપાસ ચાલુ, તમામ એંગલ તપાસ કરવામાં આવશે, જે પણ ક્લુ મળશે એના ઉપરથી આરોપી શોધવામાં આવશે। 4-વ્હીલર લઈને આવેલ છે અને તેની તપાસ ચાલુ છે અને બીજી વિગત પણ તમામ એંગલોમાં તપાસ કરવામાં આવે છે।